સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજથી નવા ટ્રાફિકના નિયમનો અમલ ચાલુ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આજથી ટ્રાફિકના નવા નિયમોને હેઠળ 5 ગણા દંડનો અમલ શરૂ કરી દેવાયો. રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો અને આકરા દંડનો અમલ આજે લાપાચમથી શરૂ કરી દેવાયો છે. તેના ભાગરૂપે હિંમતનગરમાં દરેક 4 રસ્તા તેમજ સર્કલો ઉપર પોલીસ કર્મચારીઓ ગોઠવાઈ ગયા હતા. હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બી ડિવિઝન PSI ગોહિલની દેખરેખ હેઠળ 2-વ્હીલર 4-વ્હીલર વ્હીકલો રોકી નિયમ તોડનારને સ્થળ ઉપર દંડ વસૂલવાનો શરૂ કરાયો હતો. હાલ પૂરતું હેલ્મેટ ન પહેરનારને 500 રૂપિયા અને સીટ બેલ્ટના લગાવનારને 500 રૂપિયા ભરી જવા દેવામાં આવ્યા હતા. આજની આ કાર્યવાહીમાં એક સ્તરીય દંડ ભરીને આવનાર વ્યક્તિને દરેક 4 રસ્તા અને સર્કલ ઉપર દંડની રસીદ બતાવીને પસાર થવું પડતું હતું. તેમજ વધુ પડતી સ્ત્રી વાહન ચાલક હેલ્મેટ ન પહેરી હોવાથી દંડાઈ હતી. અહીં અમારા પત્રકારે એક વાતની નોંધ લીધી હતી કે દંડાનાર 50% થી વધુ લોકો પાસે દંડ ભરવાની 500 રૂપિયાની રકમ ના હતી, જેથી તેઓએ ઘરે સગા સંબંધીને ફોન કરી પૈસા મંગાવ્યા હતા અને કેટલાક લોકો વાહન ત્યાં છોડી ઘરે પૈસા લેવા ગયા હતા, જેઓ પોલીસ કર્મચારી આગળ દંડ ના કરી છોડી દેવા માટે રીતસરની કાકરુદી કરતા નજરે ચડ્યા હતા. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર. કુમાર રામાભાઈ, કારોબારી ચેરમેન, પ્રાતિસ તાલુકા પંચાયત વતી પ્રાતિસ તાલુકાની સમગ્ર જનતા તથા તાલુકા પંચાયત કારોબારી સભ્યો સદસ્યો તેમજ કર્મચારીગણને આવનારું નવું વર્ષ નિરોગી, ફળદાયી, લાભદાયી અને શુભદાયી નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.